गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात पाठ ए में विद्यार्थी मित्रों पाठ पंदर राज्य सरकार विद्यार्थी मित्रों, आज हूँ तमने पाठ पंदर राज्य सरकार एम स्वाध्याय प्रश्नों रिविजन कराऊ छू बराबर अने थोड़ा टेक्स्टबुक नाना प्रश्नों पण आपणे करी लेशुं। विद्यार्थी मित्रों, तमारी प्रथम सत्रांत परीक्षानुं पेपर जे 29/10 बराबर 29 ऑक्टोबरे हतुं एनी जग्याए हवे तमने सर्क्युलर मळ्यो हशे कि 26 तारीखे छे एसएसनुं पेपर बराबर 26/10/20 छे 26/10/20 सोमवारे। એટલે વિદ્યાર્થી મિત્રો, આ રિવિઝનનો વિડીયો મોકલું છું અને તમે વાંચજો આપણા પરીક્ષાના પાઠ કયા કયા છે 14, 4, 10 અને 15 બીજા પાઠ થઈ ગયા છે, આજે હું તમને પાઠ 15નું રિવિઝન કરાવું છું। વિદ્યાર્થી મિત્રો, 15માં પાઠમાં બીજો પેરેગ્રાફ જુઓ, એ એકવાર હું તમને સમજાવી દઉં છું। રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરે છે? तो राज्य सरकार करे छे। राज्यना मूलभूत हेतुओं में एक हेतु कयो छे? तो राज्यना मूलभूत हेतुओं में एक हेतु छे कायदो अने व्यवस्थानी जाळवणी द्वारा लोकोनी सुखाकारी अने सलामती साचवानी। कायदो अने व्यवस्था द्वारा शुं करवानुं? तो लोकोने सुख शांति मळे बराबर छे, तो लोकोनी सुखाकारी जाळवानी, लोकोनी सलामती जाळवानी। રાજ્યના લોકોનું સર્વોન્નમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે, જે માટે સરકારના અંગો કેટલા છે અને કયા કયા? તો સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। એવો પ્રશ્ન બી પૂછે, સરકારના 3 અંગો કયા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એ સરકારના 3 અંગો જે સતત કાર્યરત રહે છે। અને રાજ્યની ધારાસભા એ કયા નામથી ઓળખાય છે? રાજ્યની ધારાસભા એ વિધાનસભાના નામથી ઓળખાય છે। તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા કાયદા ઘડવાનું છે, જ્યારે રાજ્યની કારોબારી એ વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરે છે બરાબર છે। તો કોણ શું કાર્ય અંદર કરે છે એના વિશે આપણને આપ્યું છે, તો ધારાસભા એ કાયદા ઘડવાનું કાર્ય કરે છે, રાજ્યની કારોબારી એ વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે, અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કામ કોણ કરે છે? ન્યાયતંત્ર। તો આટલું તમને સમજાયું હશે। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને સ્વાધ્યાયના પ્રશ્નો કરાવું છું અને તમે લોકો વિચારો, પ્રશ્નો પણ મેં તમને કરાવેલા છે તો વાંચજો। દાખલા તરીકે હમણાં જુઓ, સરકારના અંગો કયા કયા છે? 3, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। તો આપણે વિચારો, પ્રશ્નો બધા કરેલા છે, એ પણ વાંચજો। હવે તમે સ્વાધ્યાય કાઢો। જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં આપણે સૌ પ્રથમ જે ખાલી જગ્યા આપી છે એનું રિવિઝન કરીએ બરાબર છે। ખાલી જગ્યામાં જુઓ, તમારી પ્રથમ ખાલી જગ્યા છે ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા, ખાલી જગ્યા હોય છે 182। બીજું, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે વિધાન પરિષદ। ફરીથી બોલું છું, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે। ત્રીજું, ગુજરાતની વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન। ફરીથી, ગુજરાતની વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે। પછી જુઓ 4, વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે 5। વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે 5। દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે 108। ફરીથી, દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં 108 યોજના છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રથમ છે, મુખ્યમંત્રી અમૃત મા યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે, ખોટું। કોણ ચલાવે છે? રાજ્ય સરકાર ચલાવે છે। બીજું, દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે, સાચું। 3,
विधानसभा ने निचलू गृह पण कहेवाय छे। साचुं। चार, उत्तर प्रदेश में विधान परिषद छे। साचुं। अने पांच, विधानसभा कायमी गृह छे। खोटू छे। चालो हवे जुओ सामेनो पेज। जो विद्यार्थी मित्रों सामेना पेज ऊपर प्रश्न छे, नीचेना प्रश्नोना एक बे वाक्य में उत्तर लखो। बराबर छे। प्रथम प्रश्न छे, खरडो कायदो क्यारे बने छे? खरडो कायदो क्यारे बने छे? तो विद्यार्थी मित्रों, सामान्य के नाणाकीय खरडाने विधानसभा में विविध तबक्काओमांथी पसार थवू पड़े छे। जवाब बोलू ते सांभळो, सामान्य के नाणाकीय खरडाने विधानसभाना विविध तबक्काओमांथी पसार थवू पड़े छे। राजकीय कक्षाए विधानसभा એ કેવું ગૃહ છે? તો વિધાનસભા એ નીચલું ગૃહ છે। અને પછી રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે, અને રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો શું બને છે? કાયદો બને છે। રાજ્યમાં રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે, અને દેશમાં હોય તો રાષ્ટ્રપતિની સહી આવે, રાજ્યમાં હોય તો રાજ્યપાલની સહી આવે। ચાલો બીજો પ્રશ્ન છે, રાજ્ય સરકારના અંગો જણાવો, જેનું રિવિઝન મેં તમને હમણાં જ ફર્સ્ટ પેરેગ્રાફમાં કરાવ્યું કે રાજ્ય સરકારના ત્રણ અંગો છે, કયા કયા છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। રાજ્ય સરકારના કેટલા અંગો છે? કયા કયા? ત્રણ છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ત્રીજું છે, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ એ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે। કોણ કરે છે? રાજ્યપાલ એ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે। ચોથું, વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? બરાબર છે, વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? તો વિધાનસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકરના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે। પછી જુઓ, એના પછી પાંચમું, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યમાં રાષ્ટ્ર પ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટૂંક નોંધ કરીશું। ટૂંક નોંધમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ચારમાં પ્રથમ ટૂંક નોંધ છે, રાજ્યપાલના કાર્યો જણાવો કઈ છે? રાજ્યપાલના કાર્યો જણાવો, એના માટે પેજ નંબર કાઢો 95। જુઓ વિદ્યાર્થી મિત્રો, રાજ્યપાલના કાર્યો પેજ નંબર 95, પાઠ આપણે સમજી લીધેલો છે, હવે રિવિઝન છે। તો રાજ્યની પ્રથમ છે રાજ્યપાલનું કાર્ય, રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે। બીજું છે, મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે। ત્રીજું છે, વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડીએ વિધાનસભાને વિરખેરી નાખવાની સત્તા ધરાવે છે। રાજ્યપાલ જરૂર પડીએ વટહુકમ બહાર પાડે છે। પછી છે, રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે। એના પછી છે, વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે। પછી છે, રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે। તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે। અહીં એ પ્રશ્નનો ઉત્તર પૂરો થાય છે કે રાજ્યપાલના કાર્યો જણાવો। હવે ફરીથી સ્વાધ્યાય જુઓ। સ્વાધ્યાયમાં જુઓ, પ્રશ્ન નંબર ચારમાં બીજી ટૂંકનો છે, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, પેજ નંબર 98। જુઓ વિદ્યાર્થી મિત્રો, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, તો જાહેર આરોગ્ય એટલે કે સરકાર માન્ય હોય, બરાબર, તો જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો PHC, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને
पूरी पाड़वामां आवे छे। खाद्य पदार्थोमां थती भेळसेळ पर अंकुश, नसीली दवाओ पर नियंत्रण, जीवलेण रोगो सामे रक्षण अने तेना निवारणना उपायोना कारणे लोकोनी सुखाकारी पण वधे छे। तात्कालिक सारवार सेवाओ माटे 108 सुविधा उपलब्ध छे, जे आपणे खाली जग्या पण एनी रिविजन करी। चलो विद्यार्थी मित्रों, स्वाध्याय सिवायनो एनी नीचेनो प्रश्न पण हूँ तमने करावी दऊं छूं કે બીજો પ્રશ્ન છે ખાનગી સ્વાસ્થ્ય સેવા વિશે જણાવો। ખાનગી એટલે પ્રાઇવેટ, ખાનગી એટલે શું? પ્રાઇવેટ ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડાક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે। રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે। વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહી છે। તો બે સેવાઓ છે, એક જાહેર સ્વાસ્થ્ય સેવાઓ જેનું સરકાર સંચાલન કરે અને બીજી ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ જેમાં એક જ વ્યક્તિ માલિક હોય। હવે તમે સ્વાધ્યાય કાઢો। જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ચારમાં ટીજી ટૂંકનો છે, મુખ્યમંત્રીના કાર્યો જણાવો। એના માટે પેજ નંબર 95, મુખ્યમંત્રીના કાર્યો જણાવો। જુઓ વિદ્યાર્થી મિત્રો, મુખ્યમંત્રીના કાર્યો, મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકો બોલાવે છે, મુખ્યમંત્રી દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે, મુખ્યમંત્રી જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે, મુખ્યમંત્રી મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે, અને લાસ્ટ છે મુખ્યમંત્રી મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે। તો આ તમારા એ મુખ્યમંત્રીના કાર્યો પૂરા થયા। આપણે મુખ્યમંત્રીની જાણકારી ઉપરના પેરેગ્રાફમાંથી થોડી મેળવી લઈએ। એ પ્રશ્ન પતી ગયો। મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર, રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે। રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે। ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનો કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે। મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે। મંત્રીમંડળમાં કેટલા કક્ષાના મંત્રીઓ હોય છે? 3 કક્ષાના મંત્રીઓ હોય છે। કયા કયા? 1 કેબિનેટ કક્ષાના મંત્રીઓ, 2 રાજ્ય કક્ષાના મંત્રીઓ અને 3 નાયબ કક્ષાના મંત્રીઓ। સમજાયું એટલું? હવે ઉપર જુઓ, રાજ્યપાલ ગવર્નર, ખાલી પહેલો પેરેગ્રાફ આપણે સમજીએ કે ભારતના દરેક રાજ્યમાં ખાલી જગ્યા હોય છે। ભારતના દરેક રાજ્યમાં કોણ હોય છે? રાજ્યપાલ। ભારતના દરેક રાજ્યમાં કોણ હોય છે? રાજ્યપાલ હોય છે। રાજ્યપાલ શું કરે છે? તો રાજ્યપાલ એ રાજ્યના બંધારણીય વડા છે। રાજ્યપાલ એ રાજ્યના બંધારણીય વડા છે, તેઓ રાજ્યની કારોબારીના પણ રાજ્યપાલ એ રાજ્યની કારોબારીના પણ વડા છે। તેમની નિમણૂક, તો રાજ્યપાલની નિમણૂક કેવી રીતે થાય છે? તો રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ કોની સલાહ મુજબ? વડા પ્રધાનની સલાહ મુજબ કરે છે। અને કેટલા વર્ષ માટે કરે છે? 5। કેટલા વર્ષ માટે કરે છે? 5 વર્ષ। રાજ્યનો બધો જ વહીવટ, રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે, એટલે રાજ્યપાલના નામથી થાય છે। અને લાયકાત કઈ હોવી જોઈએ રાજ્યપાલના, રાજ્યપાલ બનવા માટે? તો તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોવા જોઈએ, તે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, અને રાજ્યપાલના હોદ્દા માટે તે લાયક ગણાય
છે. આપણે એકવાર એ વાંચી લઈએ. રાજ્યપાલ ગવર્નર ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. રાજ્યની કારોબારીના પણ વડા છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો પાઠ એ પૂરો થાય છે.